नमस्कार वाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 8 ना गुजराती विषयना ब्रिज कोर्स में आप सर्वनु हार्दिक स्वागत छे। आज आपणे चालो याद करिए नो अभ्यास करीशू। प्रश्न नंबर 1, तमने गमतु कोई पण एक गीत लखो। तो जोईए अहीं सरस मजानु काव्य। सुंदर सुंदर सूरज सुंदर चांदो सुंदर सुंदर सरिताने सरोवर विभू हशे तो केवा सुंदर એવું થાતું મુજમનમાં ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવન વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજમનમાં માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર। પ્રશ્ન નંબર 2, તમારા ગામ પાદર કે મહોલ્લાનું વર્ણન લખો। મારા ગામનું નામ રામપુરા છે। મારા ગામની ભાગોળે એક મોટું તળાવ છે। તળાવના કાંઠે અંબાજીનું મંદિર છે। મંદિરની આજુબાજુ લીમડાના વૃક્ષો છે। મારા ગામની વસ્તી 3000ની છે। ગામમાં પ્રાથમિક શાળાનું સુંદર મકાન છે। એમાં અમે ગામના બાળકો ભણીએ છીએ। શાળાની બાજુમાં જ પંચાયત ઘર છે। મારા ગામમાં દીવાબત્તી તથા પાણીની સારી સુવિધા છે। મારું ગામ સ્વચ્છ છે। મારા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દ ચોરસમાં આપેલા રૂઢિપ્રયોગો શોધો અને નીચે આપેલા અર્થ સામે લખો। તો જોઈએ, પાછા વળીને જોવું એટલે કે પૂંઠ વાળવી। બીજું, ગુસ્સે થવું એટલે કે લાલ પીળા થવું। ત્રીજું, સુખી સંપન્ન થવું એટલે કે બે પાંદડે થવું। ચોથું, કામ બંધ કરવું એટલે કે માંડી વાળવું। પાંચમું, જમવા માટે છૂટા પડવું એટલે કે વિદાય લેવી। છઠ્ઠું, તક મળવી એટલે લાગમાં આવવું। સાતમું, આરામ લેવો એટલે પોરો ખાવો। પ્રશ્ન નંબર 4, તમને આવડતી કોઈ પણ 5 કહેવત લખીને એના વાક્ય પ્રયોગ કરો। જોઈએ, પહેલું, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, અર્થ થાય છે તેનો સાબ ઉજ્જળ। વાક્ય પ્રયોગ, ભાલ પ્રદેશ માટે કહેવત છે કે કપાળમાં ઉગે તો ભાલમાં ઉગે ઝાડ। બીજું, મોરના ઈંડાને ચિતરવા ન પડે, માતા પિતાના સંસ્કારો સંતાનમાં આપોઆપ આવે। જોઈએ આપણે વાક્ય પ્રયોગ, દરેક બાળકોના વ્યવહાર પરથી કહેવત પડી છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે। ત્રીજું, જીભને હાડકું ન હોય। વાક્ય પ્રયોગ, જીભ ગમે તે બાજુ વળી જાય એટલે કે ન બોલવાનું પણ ભૂલી નાખે। ચોથું, ઠગ વિદ્યા ઠાઠે નહીં। વાક્ય પ્રયોગ છે, ઠગની વિદ્યા ટકે નહીં એટલે કે સફળ ન થાય। પાંચમું, ખાડો ખોદી તે પડે। વાક્ય પ્રયોગ, ખોટા કામ કરનારને તેનું ખોટું ફળ બદલા રૂપે મળે છે। હવે આપણે જોઈએ સંજ્ઞાનું વર્ગીકરણ। તો સર્વપ્રથમ વ્યક્તિવાચક જોઈએ તો સરદાર સરોવર, આકાશ, હરખચંદ અને બિરબલ। જાતિવાચકમાં આવશે આંબો। દ્રવ્યવાચકમાં છે ચા, ઘી અને ચોખા। સમૂહવાચકમાં સૈનિક, જ્યારે ભાવવાચકમાં આવશે રડવું, પ્રેમ અને ધીરજ। પ્રશ્ન નંબર 6, ધોરણ 7માં તમે ભણી ગયેલ એકમમાંથી તમને સૌથી વધુ ગમ્યું હોય તે પાત્ર વિશે લખો। જીવરામ ભટ્ટ, મને ખૂબ ગમ્યું। જીવરામને રાત્રે દેખાતું નથી, આ બાબત છુપાવવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે। જીવરામ ભટ્ટને 3 આંગળીઓ બતાવવા માટે ગંગાએ 2 આંગળીઓ વાળી દીધી હતી અને જીવરામ ભટ્ટ કહે છે કે તેમણે 3 ઊભી આંગળીઓ જોઈ અને બીજી 2 વાળેલી જોઈ, આમ ગંગાએ બતાવેલી 5 છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા। પ્રશ્ન નંબર 7, મારું ગામ વિશે 15 વાક્ય લખો। દરેકને પોતાનું ગામ ખૂબ જ વહાલું હોય છે, મને પણ મારું ગામ એટલું જ વહાલું છે। મારું ગામ કપડવંજ ખેડા જિલ્લાનું જાણીતું ગામ છે। મારા ગામમાં લગભગ 700 જેટલા ઘર છે। મારા ગામમાં પ્રકૃતિની સુંદરતા છે, પ્રેમાળ લોકો છે, ધર્મની ભાવના છે અને માનવતાની મિશાલ છે। અહીં દરેક વ્યક્તિ ખુશખુશાલ અને મિલનસાર છે। મારા ગામના લોકો ખૂબ જ સરળ જીવન જીવે છે। મારા ગામમાં બધા ધર્મના લોકો છે, જે એકબીજા સાથે હળીમળીને રહે છે। મારા ગામના રસ્તા પાકા છે, ગામની સીમમાં ખેતરો છે, ઘરે ઘરે વીજળીની અને પાણીની સગવડ છે। મારા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા છે। ગામના લોકો મુખ્ય વ્યવસાય ખેતી કરે છે। ગામમાં એક નાનું બજાર છે, તેમાં જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાચિહ્ન, અર્ધવિરામ, ગુરુવિરામ, અવતરણ ચિહ્ન અને 2-2 વાક્ય લખો। તો પૂર્ણવિરામ જોઈએ તો, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, છેલ્લે અહીં પૂર્ણવિરામ આવશે। અમદાવાદ મોટું શહેર છે, જેમાં પણ અંતે પૂર્ણવિરામ આવશે। ત્યાર પછી જોઈએ ઉદ્ગાર ચિહ્ન। પહેલું,
શા વિચારમાં પડી ગયા છો મહારાજ? બીજું જોયું તો ઓજાર બધા સોનાના, અહીં પણ ઉદ્ગાર ચિહ્ન છે. ત્યાર પછી જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન, આવું મફતનું સોનું શું કરવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું હવે બીજું શું આપવા જેવું છે? ત્યાર પછી જોઈએ અર્ધવિરામ, ના બહેન ના, એને કેદમાં લઈ ગયા. તો અહીં તમે જોઈ શકો છો ના બહેન ના પછી અર્ધવિરામ છે. ગાંધીજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી, અલ્પવિરામ એટલે કે અર્ધવિરામ, પરંતુ તેમના કાર્ય હંમેશા યાદ રહેશે. ત્યાર પછી જોઈએ ગુરુવિરામ, વચ્ચે બે ભૂલકા, ગુરુવિરામ, એક પશુદેહધારી અને એક માનવધારી. ત્યાર પછી છે લિંકન, ગુરુવિરામ, સર મારાથી ભૂલ થઈ ગઈ છે. ત્યાર પછી અવતરણ ચિહ્ન, તો ડબલ અવતરણ ચિહ્નમાં જુઓ, લાવ હું પણ કૂદકો લગાવું, અને બીજું એ આંખ પણ નથી કે શું?